પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લિખિતમાં રજૂઆત કરી. પાલનપુર કચ્છ નેશનલ હાઈવે પર 45 કિલોમીટરમાં આવેલી 3 માંથી 2 ટોલ બુથ બંધ કરવા સાંસદ ભરતસિંહ ડાભીએ રૂબરૂ મળીને પત્ર પાઠવ્યો. મુડેઠા, બલગામ અને વારાહી 3 ટોલ બુથમાંથી 2 બુથ બંધ કરો. પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પરિવહન મંત્રીને લિખિતમાં રજૂઆત કરી 2022માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની 60 કિલોમીટરથી ઓછા અંતરમાં 1 થી વધારે ટોલ બુથ 3 માસમાં બંધ કરવાની જાહેરાત બાદ પણ બંધ થયા નથી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ માર્ચ 2022માં સંસદમાં કહ્યું હતું કે દેશભરમાં 60 કિલોમીટરથી ઓછા અંતરમાં 1 થી વધારે ટોલ બુથ 3 માસમાં બંધ કરી દેવામાં આવશે, પરંતુ પાટણ અને બનાસકાંઠા બંને જિલ્લાને જોડતા કચ્છ પાલનપુર નેશનલ હાઈવે પર માત્ર 75 કિલોમીટરના અંતરમાં 3 ટોલ ટેક્સ કાર્યરત હોય, રોજ હજારો વાહન ચાલકો પાસેથી ટેક્સની વસૂલાત થઈ રહી હોય, તાત્કાલિક ધોરણે ડીસાથી સાંતલપુર સુધીના હાઈવે પર આવેલા 3 ટોલ ટેક્સ પૈકી 2 ટોલ ટેક્સ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પરિવહન મંત્રીને લિખિતમાં રૂબરૂ મળી ને રજૂઆત કરવામાં આવી હતી. સાંતલપુર પાલનપુર નેશનલ કાંકરેજ રાધનપુર અને રાધનપુર તાલુકામાંથી પસાર થાય છે. આ હાઈવે પર માત્ર 75 કિલોમીટરના અંતરમાં 3 ટોલ બુથ આવેલા છે, જેમાં સાંતલપુર અને રાધનપુર તાલુકાની વચ્ચે વારાહી ટોલ બુથ આવેલું, ત્યાંથી માત્ર 40 કિલોમીટર દૂર સિહોરી રાધનપુર વચ્ચે કાંકરેજ તાલુકામાં ભલગામ ટોલ બુથ આવેલું અને ત્યાંથી માત્ર 35 કિલોમીટર દૂર મુડેઠા ટોલ બુથ આવેલું છે. આમ માત્ર 75 કિલોમીટરમાં 3 ટોલ બુથ આવેલા આ નેશનલ હાઈવે કચ્છ અને રાજસ્થાનને જોડતો હોવાથી દરરોજ રાત દિવસ હજારો વાહનો પસાર થાય છે, જેના કારણે ભીલડીથી સાંતલપુર 114 કિલોમીટરના અંતરોમાં વાહનો લઈને પસાર થતા લોકોને 3 ટોલ બુથ પર ટેક્સ ભરવો પડે છે, જેના કારણે વાહન લઈને અવર જવર કરતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 60 મીટરના અંતરમાં માત્ર એક જ ટોલ બુથ રાખવા માટે સાંસદમાં કહ્યું હતું, છતાં માત્ર 75 મીટરના અંતરમાં 3-3 ટોલ બુથ પર ટેક્સ ઉઘરાવવામાં આવતો હોવાથી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ આ નેશનલ હાઈવે પર નજીકના અંતરે આવેલ 3 માંથી 2 ટોલ બુથ દૂર કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ પત્ર આપી આ રજૂઆત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, કનુજી ઠાકોર, કાંકરેજ.